યાત્રાધામ અંબાજીમાં સાધુ સંતો દ્વારા ધર્મ ધ્વજારોહણ કરવામાં આવ્યું. અંબાજી ખાતે શંભુ પંચ દસનામ આહવાન અખાડા દ્વારા મકર સંક્રાંતિ દિવસે શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું છે. તે નિમિત્તે આજે અંબાજીનગરમાં સાધુ સંતો દ્વારા ધર્મ ધ્વજારોહણ કરવામાં આવ્યું. અંબાજીમાં મકર સંક્રાંતિના પાવન પર્વના દિવસે સાધુ સંતોના શાહી સ્નાનનું આયોજન શ્રી શંભુ પંચનામ દસનામ આહવાન અખાડા દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ 11 જાન્યુઆરીથી તારીખ 15 જાન્યુઆરી સુધી ચાલશે. આ કાર્યક્રમમાં આજરોજ અંબાજી ખાતે ધર્મ ધ્વજારોહણ અંબાજીમાં પધારેલા સાધુ સંતો દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈપણ ધાર્મિક કાર્યનું આયોજન કરતી વખતે સૌ પ્રથમ સાધુ સંતો દ્વારા જે તે જગ્યાએ ધર્મ ધ્વજારોહણ કરવામાં આવે છે, ત્યારબાદ અન્ય ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થાય છે. અંબાજી મંદિરના બાજુમાં આવેલા માનસરોવરની સામે શંભુ પંચ દસનામ આહવાન અખાડાની ધૂણી આવેલી છે અને આ ધૂણી દ્વારા થયેલા 2 વર્ષથી મકર સંક્રાંતિ પર્વે કોટેશ્વર ખાતે આવેલા સરસ્વતી નદીના કુંડમાં સાધુ સંતોનું શાહી સ્નાન યોજવામાં આવે છે, જેમાં નાગા સંન્યાસી અને સાધુ સંતો મોટી સંખ્યામાં અંબાજીમાં પધારે છે. આ વખતે પણ તારીખ 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી સાધુઓના શાહી સ્નાન નિમિત્તે અંબાજીમાં હજારોની સંખ્યામાં નાગા સાધુ સંતો અને અન્ય સંન્યાસીઓ પધારી રહ્યા છે. આ કાર્યક્રમ નિમિત્તે 12 જાન્યુઆરીના દિવસે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને ગણેશજીની આરતી કરવામાં આવી. ત્યારબાદ 13 જાન્યુઆરીના દિવસે ગૌમાતા પૂજન કરવામાં આવશે અને 14 જાન્યુઆરીના દિવસે કુમારિકા પૂજન અને બાલિકા પૂજન કરવામાં આવશે. તેમજ 15 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે સાધુ સંતોની ભવ્ય શાહી શોભાયાત્રા નીકળશે અને કોટેશ્વરના સરસ્વતી નદીના કુંડમાં શાહી સ્નાન કરવામાં આવશે. માનસરોવર ખાતે તારીખ 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી રોજ રાત્રે ગંગા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં સાધુ સંતો અંબાજી તરફ ઉમટી પડ્યા છે. અરવિંદ અગ્રવાલ, ZS TV, અંબાજી.